एक एवी संस्था के 2017 थी समस्त ब्रह्म विवासा करने की स्थापना थई, त्यार थी अत्यार सुधी जूनागढ़ नी अंदर भूदेव नी ओळख जे 2017 पछी आवी छे, एक क्रांतिकारी ओळख के समस्त ब्रह्म विवासा करने ना युवानो अने एना बे संस्थापक जयदेव भाई जोशी अने कार्तिक भाई ठाकर एमनी नीचे प्रमुख मंत्री अने अन्य होदेदारों नी निमणूक थई अने जूनागढ़ नी अंदर ना भूतों ना भविष्य एवी परशुराम दादा नी शोभायात्रा के जे भव्य थी भव्य शोभायात्राओ बे शोभायात्राओ काढवामां आवी। પછી કોરોના કાળની અંદર તમામ પરમિશનો આવતી ન હતી એટલે નવરાત્રીના પણ મોટા બે આયોજન કે સમાજના લોકો સમાજની દીકરીઓ બીજા સમાજમાં જઈને એને રમવું ના પડે એના માટેની એક આયોજન એટલે નવરાત્રી મહોત્સવ, અને નવરાત્રી મહોત્સવ પણ એવો કે ભવ્યથી ભવ્ય નવરાત્રી મહોત્સવ, પણ જ્યારે કોરોના કાળ ચાલતો હતો ત્યારે પણ અહીંયા અનુષ્ઠાન રૂપે આપણે પરવાનગી લઈને અનુષ્ઠાન કરેલું આ સમગ્ર વિવા સંગઠન હવે આવનારા દિવસોની અંદર આપણે કોરોના કાળની અંદર જે આપણા સ્વજનો ગુમાવ્યા છે, જે આપણા વડીલો ગુમાવ્યા છે એમને શ્રદ્ધા રૂપે અને શ્રદ્ધાંજલિ આપવા માટે એક આયોજન ભવ્યથી ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન, અને એમાં પણ વક્તા તરીકે જે જયદેવભાઈ ડિક્લેર કરશે અને આગળની જે કંઈ માહિતી છે એમાં પાટલા પણ આપણે નોંધીએ છીએ, પણ આ ભાગવત સપ્તાહ એવી રહેશે કે ખાલી બ્રાહ્મણો નહીં પણ તમામ જ્ઞાતિના લોકો આ ભાગવત સપ્તાહનો લાભ લઈ શકે, એટલે આપણે તમામ જ્ઞાતિઓના પાટલા પણ એમાં નોંધશું, તમામ જ્ઞાતિના યોગદાનો પણ આપણે લેશું અને તમામ જ્ઞાતિના આગેવાનશ્રીઓને ત્યાં માન મોભા સાથે બિરાજમાન થાય એની પણ વ્યવસ્થા આપણે કરશું, તો એ તમામ માહિતી જયદેવભાઈને વિનંતી કરીશ કે પાટલાથી માંડી અને આયોજનની જે કંઈ માહિતી છે જયદેવભાઈ અહીંથી આપશે। પત્રકાર મિત્રો આજે જે પધાર્યા છે અમારા નિમંત્રણને માન આપીને, તો એમનો ખૂબ ખૂબ અમે આભારી છીએ કે આપ બહોળી સંખ્યામાં પત્રકારશ્રીઓ સમગ્ર બ્રહ્મ વિહાર સંગઠન પ્રત્યે પોતાની લાગણી દર્શાવી અને આજે આવ્યા છે અને દરેક કાર્યક્રમની અંદર સમગ્ર બ્રહ્મ વિહાર સંગઠનને ઉજાગર કરવામાં, પબ્લિકની અંદર લઈ આવવામાં અને પબ્લિકની અંદર પ્રચાર પ્રસારમાં જે પત્રકાર મિત્રો ઉપયોગી થયા છે એમનો હું સમગ્ર બ્રહ્મ વિહાર સંગઠન પ્રતિ ખૂબ ખૂબ આભારી છું। ભવિષ્યમાં પણ આપ અમારી સાથે જ રહેશો અને અમારી સાથે જ છો, તો આ સાથે હું જયદેવભાઈને કહીશ કે આગળનું જે કંઈ વિતરણ છે, કથાની જે કંઈ માહિતી છે, વક્તા કોણ છે, એ તમામ માહિતી જયદેવભાઈ પત્રકારશ્રીઓને આપશે। ધન્યવાદ। અને પત્રકાર પરિષદ પૂરી થાય ત્યારબાદ બ્રહ્મ સમાજના તમામ અગ્રણીઓએ રોકાવાનું છે। આજે આપણે તો એટલા માટે ખાસ ભેગા થયા છે કે ખાલી ભૂદેવોના વખાણ નથી, ઘણા સમયથી છેલ્લા 1.5 વર્ષથી મારા મગજ ઉપર એક જ વસ્તુ હતી કે જૂનાગઢના પત્રકારો એવા વ્યક્તિઓ છે કે જૂનાગઢની અંદર સચ્ચાઈ અને જે કાંઈ હકીકત છે એ પબ્લિકની સામે લઈ આવનારા પત્રકારો છે। લાઈવ કરવું, સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનને કોઈ જગ્યાએ ઉચ્ચ દિશામાં પહોંચાડવું એવું નહીં, પણ તમારા સુધી સાચી માહિતી, તમારા સુધી સાચા સમાચાર આ બધું પહોંચાડવા માટે સતત કાર્યશીલ આ પત્રકારોનો મારે માત્ર એક આ જમણવાર નહીં પણ આપણી ઈચ્છા, આપણા સંગઠનની ઈચ્છા એવી છે કે આ તમામ પત્રકારોને છે ને કોઈ એવો મોમેન્ટો આપી અને એમનું સન્માન કરવું છે, તો એ ચાલુ થઈ જાય મહાદેવ પ્રસાદ જે આપતા ચાલુ થઈ જશે। મહાદેવ પ્રસાદ, ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા શાસ્ત્રીજી જે વક્તા છે આપણા, એ વક્તા એમના હાથેથી મોમેન્ટો અર્પણ કરશે આપણી સત્તા દરમિયાન। અને ખરેખર જૂનાગઢના પત્રકારોએ દિલ જીતી લીધું છે, જૂનાગઢના પત્રકારો જેવા પત્રકારો કદાચ કોઈ જગ્યાએ નહીં મળે, કોઈનાથી ડરતા નથી, કોઈનાથી નમતા નથી। અમારા બિપિનભાઈ પંડ્યા છે, વ્યાસજી છે, અતુલભાઈ, મિલનભાઈ જોશી છે, પછી મારા એક મોટાભાઈ કહેવાય કે જેને ચૂંટણીથી માંડીને તમામ જગ્યાએ મને અનિપભાઈ ખોખાર, આવા તમામે તમામ પત્રકારો કે જેમણે સંગઠનને ઓપલી આવવા માટે કરતા દુનિયાના તમામ વ્યક્તિ જૂનાગઢની અંદર હકીકત શું છે એ લઈ આવનાર આ બધા પત્રકારો છે। પરશુરામ દાદાની મૂર્તિ જ્યારે આપણે સ્થાપિત કરી ત્યારે જૂનાગઢના 3 પત્રકારો પહેલા વહેલા મારી પાસે કોર્ટે આવીને કીધું કે ભાઈ તમારે લોકોને અપવાસ ઉપર બેસવું પડે, આ કેવો ન્યાયની વાત છે, ત્યારે એમણે પણ ઇન્ટરવ્યુ લીધું અને આખા દેશની અંદર આ વાત ફેલાઈ ગઈ કે પરશુરામ દાદાનું જે જીવ એટલે કે પરશુરામ દાદાની મૂર્તિ છે એ હટવી ના જોઈએ, એમને શું લાગે વળગે, બ્રાહ્મણોને લાગે વળગે, આપણે
આપણે એમ માનતા હોય કે હું બે દિવસના ઉપવાસ કરીને બેઠો તો એટલે આપણે પરશુરામ દાદાની મૂર્તિ રહી ગઈ છે, નહીં, આ લોકોની તાકાત થી, આ લોકોની મહેનત થી, આ લોકોએ જે વસ્તુને સમગ્ર ગુજરાતની અંદર પ્રચાર કર્યો, પ્રસારિત કર્યું કે આ થયું છે, એ ખોટું થયું છે, આવું ના થવું જોઈએ. એટલે આખે આખી વસ્તુ છે એ અત્યારે આપણે પત્રકારોને એટલા માટે બોલાવ્યા છે કે આવતી આપણી સત્તા પણ છે એમને એમની અંદર બોલાવી અને એ સન્માન એમના કાર્યનું સન્માન છે એવા તમામ પત્રકારો અહીં ઉપસ્થિત છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પણ પ્રથમ તો હજી પત્રકારો અમુક ઓછા છે, પણ સપ્તાહ દરમિયાન જૂનાગઢની અંદર જેટલા પત્રકારો હોય એનું મોમેન્ટો બની અને પરશુરામ દાદાની પ્રતિમાની સાથે એમનું સન્માન કરવામાં આવશે. ત્યારબાદ આજે તમામ અહીંયા બેઠેલા તમામ આપણા હૃદયો હોદ્દેદારોને એવી વિનંતી કરું છું કે આગલા સમયમાં ગુજરાતમાં ન થઈ હોય એવી સપ્તાહ આપણે કરવા જઈ રહ્યા છીએ તો એના માટે આપણે માત્ર બ્રાહ્મણની સપ્તાહ નથી કરતા, ખાલી આયોજક આપણે બ્રહ્મ યુવા સંગઠન છીએ. સપ્તાહ છે એ ટોટલી જૂનાગઢના સમાજની છે. કોરોના કાળની અંદર ભાઈ જે લોકો ગયા છે એમને પાણી પણ નથી મળ્યું, એવા લોકોને કે જેને પાણી નથી મળ્યું, મા બાપનું પાણી નથી મળ્યું, મા બાપને દીકરાનું પાણી નથી મળ્યું, એવાના મોક્ષ અર્થે, એવા વ્યક્તિઓના, એવી આત્માઓના મોક્ષ અર્થે આપણે આખું આયોજન કરીએ છીએ. આ આયોજનને બને એટલું સમાજની અંદર લોકો લાભ લે એવા પ્રયત્ન સાથે આપણે આગળ વધીએ. તમામ હોદ્દેદારોએ 5-5 10-10 જણાની એક કમિટી તમામ હોદ્દેદારોએ બનાવી પડશે આ આયોજન વિશે, એની ચર્ચા આપણે પછી કરશું. પણ તમામ પત્રકારો જે આજે હાજર છે એમને ખાસ કરીને કહું છું કે તમે બધા અત્યારથી જ અમારા આમંત્રિત મહેમાનો છો. માત્ર અમે સન્માન કરવાના જ એટલે નહીં, પણ તમે જે વસ્તુ અમારા માટે કરી છે, અમે જિંદગીભર સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન એક પણ પત્રકારને તકલીફ પડશે ને ત્યાં આખે આખું સંગઠન તમારી સાથે છે. તમારી સાથે અમારે જમવાનો મોકો મળ્યો છે, તમે બધાએ તમારો કિંમતી સમય આજે અમારી તમને આપ્યો છે. આવતા સમયની અંદર માત્ર ને માત્ર સપ્તાહ નહીં પણ ઘણા આયોજનો સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન કરશે, પણ આમાંથી આ પત્રકારોમાંથી કોઈ દિવસ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન એક પણ કાર્યક્રમમાં તમને ભૂલશે નહીં, આટલી મારું વચન આપું છું. મહાદેવ જય પરશુરામ.